કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદે પોરો ખાધો છે ભુજમાં હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું કે જે સૌરાષ્ટ્ર કચ્છમાં લો પ્રેશર બન્યું હતું તે હવે સૌરાષ્ટ્ર તરફથી સમુદ્ર તરફ જઈ રહ્યું છે તેથી કચ્છમાં ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ થશે આવતીકાલ સુધી પવનની ઝડપ પંદર થી વીસ કિલોમીટરની રહેશે આવનાર ચાર થી પાંચ દિવસમાં સામાન્ય તથા છૂટો છવાયા વરસાદની સંભાવના છે વરસાદના સમાચાર જોઈએ તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીએ જણાવ્યું છે શ્રી કેસરિયા પર કોલેશન ડેમ ગોધરા ઓગણી ગયો છે વાસમો ગોધરા ગ્રામજનો અને લોક ભાગીદારી લોકભાગીદારીથી પાણી સંગ્રહનું અમૂલ્ય કામ થયું છે સાથે સાથે ખરીડ નદી ગોધરા પણ વહી નીકળી હતી માંડવીના મોટા આસંબિયાનું તળાવ છલકાયું છે નખત્રાણા તાલુકાનું કોટડા જળોદરનું તળાવ ઓગની ગયું છે દેવપર યક્ષનું તળાવ ઓગની ગયું છે માંડવી તાલુકાના ભોજાય ગામનું તળાવ ઓઘન્યું છે નારાયણ સરોવરમાં નવા નીર આવ્યા છે નલિયા પાસે આવેલ તેરા ગામના બે તળાવ ઓગણ્યા છે માંડવી તાલુકાના ગુંદિયારીથી મોટા ભાડિયા તરફ જતા રસ્તાની પાપડી ધોવાઈ જતા રસ્તો બંધ થયો છે મોથાડા પાસે બોલેરો ગાડી તણાઈ જતા તેમાં બેઠેલ ચાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા છે